ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ રિપબ્લિકન રોય મુરેના સેનેટ કેન્ડિડેસીનું સમર્થન કરતા રહેશે. ટ્રમ્પે અલબામા સેનેટ સીટના ડેમોક્રેટિક વિપક્ષને ધ્યાનમાં રાખતા કહ્યું કે અપર હાઉસમાં વધુ એક લિબરલ્સને બેસાડવાને બદલે કોઈ પણ વિકલ્પ યોગ્ય છે. એક સેકન્ડ ફેડરલ જજે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર ટ્રૂપ્સ પર બેન લગાવવાના પ્રસ્તાવને અટકાવ્યો છે. એક પ્રિલિમિનરી ઇન્જેક્શનમાં મેરીલેન્ડના જજ માર્વિન જે ગાવસે તે પોલિસી પર રોક લગાવી જેના અંતર્ગત તમામ ટ્રાન્સજેન્ડર ટ્રૂપ્સને કાઢવામાં આવશે, જે કોન્સ્ટિટ્યુશન્સના ઇક્વલ પ્રોટેક્શન પ્રોવિઝનનું ભંગ કરે છે. 8th એન્યુઅલ ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટમાં ભાગ લેવા માટે યુએસ એજન્સીના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એડમિનિસ્ટ્રેટર માર્ક ગ્રીન ભારત આવી રહ્યા છે. તેઓ મહિલા એન્ટરપ્રિન્યોર્સને મળશે અને વિચાર કરશે કે કેવી રીતે મહિલાઓ પોતાની કમ્યુનિટીઝના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં વધુ યોગદાન આપી શકશે. એક ગ્રેન્ડ જ્યુરીએ નિર્ણય લીધો છે કે ન્યૂયોર્ક ટેરર અટેકના સસ્પેક્ટ પર 22 કાઉન્ટ્સ લગાવવામાં આવે, કેમ કે તેણે હેલોવીન વેળાએ 8 લોકોને માર્યા હતા. લોઅર મેનહેટનમાં એકથી વધુ હિટ એન્ડ રન અટેક કર્યા બાદ 29 વર્ષીય અઝબેક ઇમિગ્રન્ટ્સને પોલીસે ગોળી મારીને ધરપકડ કરી લીધી હતી. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન કાઉન્ટરપાર્ટ વ્લાદિમીર પુટિન સાથે 1 કલાકથી પણ વધુ સમય સુધી ફોન પર વાતચીત કરી. આ બંને લીડર્સ એ નિશ્ચિત કરી લીધું છે કે તેમણે વિયેતનામના એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટમાં સાથે મળીને ફેંસલો કર્યો હતો. નાફ્ટાના કોમ્પ્લિકેટેડ ટોપિક્સના નેગોશિએશન્સ માટે વધુ એક રાઉન્ડની જરૂર છે. મેક્સિકન ટીમ હેડ કેનેથ સ્મિથે કહ્યું કે આ ટોપિક્સમાં ઓટોમોટિવ સેક્ટર, ગવર્મેન્ટ પરચેસિંગ અને યુએસના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરતો પણ સામેલ છે. સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસને કહ્યું કે મ્યાનમારના રોહિંગ્યા એથનિક ગ્રુપ માટે જે દુર્વચનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એથનિક ક્લિન્ઝિંગ માટે છે. તેમણે કહ્યું કે ગવર્મેન્ટ અને સિક્યુરિટી તે પોતાની બોર્ડરની અંદરના લોકોની હ્યુમન રાઇટ્સનો આદર કરવો જોઈએ અને જે તેનું પાલન નથી કરતા તેની ધરપકડ કરવી જોઈએ. સોમાલી ઓથોરિટીઝની સાથે મળીને જે યુએસ એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા હતા તેમાં અલ શબાબ ટેરરિસ્ટ ગ્રુપના લગભગ 100 મેમ્બર્સના મોત થયા છે. ગત થોડા અઠવાડિયાથી યુએસ આર્મીએ સોમાલિયામાં કાર્યવાહી તેજ કરી છે અને તે પૂરા નવેમ્બર અસોર્ટેડ એર સ્ટ્રાઇક કરી રહ્યા છે. ફેસબુકે હાઉસિંગ એડવર્ટાઇઝર્સને ઓડિયન્સને રેસથી નિશાન બનાવવા અને મોનિટરાઇઝને બહાર રાખવાની પરવાનગી આપી છે, પરંતુ સોશિયલ મીડિયા જાયન્ટે કહ્યું કે તેમાં અમુક ટેકનિકલ ફેલિયર્સ થયું છે અને કહ્યું કે તેઓ પોતાની કહેલી વાત પર ખરા ના ઉતરવાને કારણે નિરાશ થયા છે. કાસિની પ્રોબની જર્નીના અંતિમ લેગમાં સેટર્નના મોસ 1 માટે જબરદસ્ત ફોટોઝે નાસાએ રિલીઝ કર્યા છે. આ ફોટો કાસિનીના સેટર્નને ટ્રિબ્યુટ છે, જે 13 વર્ષો સુધી તેનું ઘર હતું. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મ્સથી માંડીને વેડિંગ પ્લેનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.